નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વનું સ્થળ એવું કોણાર્કનું સૂર્ય મંદિર વિશે માહિતી મેળવીશું. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, વિડીયો શેર કરો કે જેથી કરીને તૈયારી કરતા મિત્રોને આ વિડીયોનો લાભ મળી શકે. અને મિત્રો, હજી તમે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દો, જેથી કરીને નવા વિડીયો જેવા અપલોડ થાય કે તરત જ તમને માહિતી મળી રહે. આગળ વધીએ મિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો એમાં આપણે લઈએ કોણાર્કનું સૂર્ય મંદિર. મિત્રો, કોણાર્કના સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો આ કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લામાં મહાનદીના ડેલ્ટામાં એટલે કે બંગાળની ખાડીના પૂર્વી કિનારે પુરી નામના શહેરમાં આવેલું છે. તો મિત્રો, આપણે આમાંથી એક પ્રશ્ન બની શકે કે કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? તો પુરી નામના જિલ્લામાં આવેલું છે. આગળ વધીએ મિત્રો, આ મંદિરમાં સ્થાપિત સૂર્યદેવની પ્રતિમા ઉપર દિવસભર વિભિન્ન જગ્યાએથી સૂર્યકિરણો પડ્યા કરે છે. કોઈપણ ખૂણો એટલે કે કોણથી આ કિરણ અર્ક સૂર્ય પ્રતિમા પર પડવાને કારણે કોણ અને અર્ક એટલે એમનું નામ પડ્યું છે કોણાર્ક. તો આમનું નામ કોણાર્ક શેના પરથી પડેલું છે? તો કોણ અને એમના ઉપર પડતું કિરણ અર્ક પરથી એમનું નામ કોણાર્ક પડ્યું છે. મિત્રો, આગળ વધીએ. ઇતિહાસ મુજબ 13મી સદીમાં ગંગવંશના શાસક નરસિંહદેવ પ્રથમ દ્વારા આ કોણાર્કનું સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું હતું. તો આમાંથી આપણે એક પ્રશ્ન બનાવી શકીએ કે એમનું બાંધકામ ક્યારે થયેલું? તો 13મી સદીમાં થયેલું હતું. કયા વંશના શાસક? તો કે ગંગવંશના શાસક દ્વારા. શાસકનું નામ? તો નરસિંહદેવ પ્રથમ દ્વારા આ કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ થયું હતું. મિત્રો, આ સૂર્ય મંદિર પ્રાચીન ઓડિસી સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. કારણ કે ઓરિસ્સા રાજ્યમાં આવેલું હોવાથી આપણે કહી શકીએ કે તે ઓડિસી સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. આગળ વધીએ. કોણાર્કનું આ અદ્ભુત સૂર્ય મંદિર તેના કલાત્મક વૈભવ, દિવ્યતા અને અપ્રતિમ કલા કૌશલને કારણે બ્લેક પેગોડાના નામે પણ પ્રખ્યાત છે. આ ઉપરાંત મિત્રો, તેને કાળા પથ્થરમાંથી બનાવેલું છે એટલે પણ આપણે એને બ્લેક પેગોડાના નામથી ઓળખીએ છીએ. તો કોણાર્કનું આ અદ્ભુત સૂર્ય મંદિર એના કલાત્મક વૈભવ, દિવ્યતા અને અપ્રતિમ કલા કૌશલને કારણે બ્લેક પેગોડાના નામે જાણીતું છે, જગવિખ્યાત છે. મિત્રો, કંઈક વાત એવી છે કે પુરાણો અનુસાર કૃષ્ણના પુત્ર સાંબ એને તેમના શ્રાપથી કોઢ નામનો રોગ થયો હતો. સાંબે મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સંગમ પર કોણાર્કમાં 12 વર્ષ સુધી તપસ્યા કરી અને સૂર્યદેવને પ્રસન્ન કર્યા. તો મિત્રો, આપણે નદી ખાસ યાદ રાખીશું, ચંદ્રભાગા નદી, અને વનનું નામ છે મિત્રવન, કે જેમાં કૃષ્ણના પુત્ર સાંબે 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી અને સૂર્યદેવને પ્રસન્ન કર્યા હતા. મિત્રો, સૂર્યદેવ જે બધા જ રોગોના નાશક હતા, તેમણે આ સામના રોગોનો પણ અંત કર્યો. તો તેમના માનમાં, એમના સન્માનમાં સાંબે એક મંદિરનું નિર્માણ કરવાનો એક નિર્ણય કર્યો. મિત્રો, સાંબે પોતાનો રોગ નાશ થયો પછી એ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતા એમને એક સૂર્યદેવની એક મૂર્તિ મળી. આ મૂર્તિ સૂર્યદેવના શરીરના જ ભાગથી દેવી શિલ્પી એટલે કે વિશ્વકર્માએ બનાવી હતી. સાંબે પોતાના બનાવેલા જે મિત્રવન છે એ મિત્રવનમાં એક મંદિરમાં આ મૂર્તિની સ્થાપના કરી, ત્યારથી આ સ્થાન પવિત્ર મનાવા લાગ્યું, જેમ કે આપણે એક નામ ઓળખીએ છીએ, કોણાર્કનું સૂર્ય મંદિર. આગળ વધીએ. આ મંદિરની સ્થાપિત સૂર્યદેવની પ્રતિમા પર દિવસભર વિવિધ જગ્યાએથી સૂર્યકિરણો પડ્યા કરે છે. આ મંદિરમાં સૂર્ય ભગવાનની 3 પ્રતિમાઓ છે. ખાસ ધ્યાન આપજો મિત્રો, આ મંદિરમાં સૂર્ય ભગવાનની 3 પ્રતિમાઓ છે. પહેલી બાલ્યાવસ્થાની પ્રતિમા, જેને કહેવાય ઉદિત, કે જે સૂર્યનારાયણ ઉગે છે, જે સૂર્યની 8 ફૂટની ઊંચાઈની મૂર્તિ છે. બીજી છે યુવાવસ્થા, કે જે મધ્યાહન સમયનું નિર્દેશન કરે છે, જે મૂર્તિની ઊંચાઈ છે 9.5 ફીટ. અને અંતિમ પૌઢાવસ્થા, કે જેમાં સૂર્ય અસ્ત થાય છે, આથમે છે, કે જેમની ઊંચાઈ છે 3.5 ફીટ. ફરીથી એકવાર જોઈ લઈએ મિત્રો, આ મંદિરમાં સૂર્ય ભગવાનની 3 પ્રતિમાઓ છે. પહેલું બાલ્યાવસ્થામાં જે ઉદિત સૂર્ય કહેવાય, જે 8 ફીટની ઊંચાઈ ધરાવે છે. બીજું યુવાવસ્થા, કે જે મધ્યાહન સૂર્ય કહેવાય, કે જે 9.5 ફીટની ઊંચાઈ ધરાવે છે. ત્રીજી પૌઢાવસ્થા, કે જે અસ્ત સૂર્ય દર્શાવે છે, કે જેમની ઊંચાઈ છે 3.5 ફીટ. આગળ
પથ્થરમાં કંડારાયેલું આ સુંદર કોતરણીવાળો સાત ઘોડા જોડેલો રથ અને રથના પૈડા પરની કલાત્મક કારીગરી જે ખૂબ જ દર્શનીય છે. તો મિત્રો, આપણે યાદ રાખીશું કે આ જે રથ છે એ રથમાં કેટલા ઘોડાઓ જોડેલા છે, તો આપણે કહી શકશું કે સાત ઘોડાઓ એમાં જોડેલા છે. આ મંદિરને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે નટમંડપ, બીજું છે જગમોહન મંડપ અને ત્રીજું છે ગર્ભગૃહ. ફરીથી એકવાર, આ મંદિર મિત્રો મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ નટમંડપ, બીજું જગમોહન મંડપ અને ત્રીજું ગર્ભગૃહ. મંદિરની ત્રણ બાજુએ ઊંચા પ્રવેશ દ્વારો છે. આગળ પૂર્વ તરફના મુખ્ય દ્વાર સામે કે જ્યાં દરિયો આવેલો છે ત્યાંથી સૂર્યોદય થાય છે. મિત્રો, કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિરની બાહ્ય દિવાલો પર દેવી દેવતાઓ, કિન્નર, ગાંધર્વ અને અપ્સરાઓની સરસ મજાની અલંકૃત કલાકૃતિઓ છે. આ ઉપરાંત નર નારીઓની કામાસક્ત પ્રતિમાઓ પણ આવેલી છે. ફરતી મિત્રો, કઈ શૈલીમાં? તો કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર છે, જેની દિવાલો ઉપર દેવી દેવતાઓ, કિન્નર, ગાંધર્વ, અપ્સરાઓ આ ઉપરાંત નર નારીઓની કામાસક્ત પ્રતિમાઓ આવેલી છે. મિત્રો, મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરવા માટે 12 જોડી ચક્ર છે, એટલે કે 12 પૈડા છે. 12 જોડી ચક્ર એટલે કે 12 પૈડા છે કે જે વર્ષના 12 માસ દર્શાવે છે. મિત્રો, પ્રત્યેક ચક્રમાં 8 આરા છે કે જે દિવસના 8 પહોરને દર્શાવે છે. એટલે આમ મંદિરના આધારે એમની સુંદરતા પ્રદાન આપણે જો વાત કરીએ તો 12 જોડી ચક્ર એટલે કે 12 પૈડા જે 12 માસ દર્શાવશે અને 8 આરા દરેક ચક્રમાં જે 8 પહોરને દર્શાવે છે. મિત્રો, આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે, જેને સ્થાનિક લોકો વિરંચી નારાયણ કહે છે. ફરીથી યાદ રાખજો મિત્રો, આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે, કારણ કે આપણે ખ્યાલ છે કોણાર્કનું સૂર્ય મંદિર છે એટલે સૂર્યદેવને સમર્પિત છે. પણ તેના સ્થાનીય લોકો એને કયા નામથી ઓળખે છે? તો વિરંચી નારાયણ તરીકે ઓળખે છે. આ મંદિરમાં સૂર્ય ભગવાનની 3 પ્રતિમાઓ છે. આના પ્રવેશ દ્વાર પર 2 સિંહ હાથીઓ ઉપર આક્રમણ કરતા બતાવવામાં આવ્યા છે. આના પ્રવેશદ્વાર ઉપર 2 સિંહ હાથીઓ ઉપર આક્રમણ કરે છે, જે તત્કાલીન બ્રાહ્મણ રૂપી સિંહ જે બૌદ્ધ રૂપી હાથીઓ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવે છે એમનું એક આ પ્રતીક છે. આ પ્રતિમાઓ એક જ પથ્થરની બનેલી છે. મિત્રો, નવાઈની વાત એ છે કે આ પ્રતિમાઓ છે એ માત્ર ને માત્ર એક જ પથ્થરની બનેલી છે. અને આ પથ્થરની વાત કરીએ તો આ પથ્થરનું વજન છે 28 ટન, એની લંબાઈ છે 8.4 ફૂટ, એમની પહોળાઈ છે 4.9 ફૂટ અને એમની ઊંચાઈ છે મિત્રો 9.2 ફૂટ. ફરીથી એકવાર મિત્રો, આ પ્રતિમા માત્ર એક જ પથ્થરની બનેલી છે અને આ પથ્થરનું વજન 28 ટન, એની લંબાઈ 8.4 ફૂટ, પહોળાઈ 4.9 ફૂટ અને ઊંચાઈ 9.2 ફૂટ છે. આગળ મંદિરના દક્ષિણ ભાગમાં 2 સુસજ્જિત અશ્વ બનેલા છે, જેમને ઓરિસ્સા સરકારે પોતાના રાજચિહ્ન રૂપે અંગીકાર કર્યો છે, જે અશ્વ 10 ફૂટ લાંબા અને 7 ફૂટ પહોળા છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ઓરિસ્સા સરકારે આ સુસજ્જિત અશ્વ છે એને પોતાના રાજચિહ્ન સ્વરૂપે ગણેલા છે, જે અશ્વની લંબાઈ 10 ફૂટ છે અને પહોળાઈ 7 ફૂટ છે. યુનેસ્કોએ મિત્રો ઈસવીસન 1984માં આ કર્ણાટકમાં આવેલું આ કોણાર્કનું સૂર્ય મંદિરને વિશ્વ વિરાસત સ્થળની સૂચિમાં સામેલ કર્યું છે. મિત્રો, ભૂલ છે, કર્ણાટક નહીં પણ કોણાર્કનું સૂર્ય મંદિર. યુનેસ્કોએ ઈસવીસન 1984માં કોણાર્કનું સૂર્ય મંદિરને વિશ્વ વિરાસત સ્થળની સૂચિમાં સામેલ કરેલું છે. કવિશ્રી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ મંદિર વિશે એક લેખ લખેલો છે કે કોણાર્ક, જ્યાં પથ્થરોની ભાષા મનુષ્યની ભાષાથી શ્રેષ્ઠતર છે, જ્યાં પથ્થરોની ભાષા મનુષ્યની ભાષાથી શ્રેષ્ઠતર છે. આવું કોણે કીધેલું? તો રવિન્દ્રનાથ ટાગોરે. મિત્રો, આ મંદિર ધ્વસ્ત થવાના કારણો, તો મંદિર ધ્વસ્ત થવાના 3 કારણો છે. એક વાસ્તુદોષ, બીજું ચુંબક પથ્થર અને ત્રીજું કાલા પહાડ. ફરીથી મિત્રો, મંદિર ધ્વસ્ત થવાના 3 કારણો, વાસ્તુદોષ, ચુંબક પથ્થર અને કાલા પહાડ. તો મિત્રો, કોણાર્કના સૂર્ય મંદિર વિશે આટલી માહિતી મેળવીએ. જય હિન્દ, જય ભારત.